ખેડા જિલ્લાના ભૂમાફિયા સક્રિય થયા છે. ખાણ ખનીજ અધિકારીઓની તેમજ ભૂમાફિયાની સાંઠગાંઠ બહાર આવી છે. ખેડૂતે ભૂમાફિયા વિરુદ્ધ ઠાસરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ચેતરસુંબા તેમજ અજુપુરાના તળાવોમાંથી રોયલ્ટી વગર બેફામ માટી ચોરીનું કૌભાંડ. ખાણ ખનીજ અધિકારીઓ આ બાબતે કોઈ કાર્યવાહી હાથ ન ધરતા ખેતર માલિકોને ઠાસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની નોબત પડી છે. ખનીજ ચોરી કરતા ખનન ભૂમાફિયાઓ દ્વારા મારી નાખવાની આ બંને ખેડૂતોને ખુલ્લી ધમકી આપી છે. ભૂમાફિયા રોયલ્ટી વગરની કરોડો રૂપિયાની માટી કોઈ જાણીતી કંપનીમાં નાખી રહ્યા હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા. ભૂમાફિયાઓને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. અગાઉ પણ મહુધા 118 વીઘાના સભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા ખેડા કલેક્ટરને આવેદન અપાયું હતું. આમ ખાણ ખનીજ અધિકારીઓ સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડતા હોય તેવા ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. હું મારા અંગત કારણોસર પણસોરાથી ડાકોર થઈ અને મારા ઘર તરફ સાવલી ગામે જતો હતો ત્યારે મારી ડાકોર રોડ પર આવેલી હરિપુરા નજીક જમીનમાં ખોટી રીતે રસ્તો પાડી અને ખેતરમાં માટીમાં નુકસાન કરી તથા બાજુમાં આવેલ ગ્રામ પંચાયત ચેતરસુંબાની તળાવમાંથી માટીનું ખોટી રીતે ખનન કરી અને ડમ્પર દ્વારા વહન કરી જતા હતા તે મેં જાતે રૂબરૂ પકડ્યા હતા અને મેં એમણે પૂછ્યું, ભાઈ આ તમે કોને પૂછીને આ માટી લઈ જાઓ છો? ત્યારે તેમણે ઉદ્ધળ જવાબો આપ્યા હતા, તમારે જ્યારે જે થાય કરી લેજો અને કેટલાક રાજકારણીઓ નજીકના દ્વારા મને ખોટી રીતે દબાવવામાં આવ્યું હતું કે ભાઈ પોલીસ કરિયાત કરશો નહીં, અમે તમારું જે હશે તે કરી દઈશું. પણ મેં માન્યું નહીં અને મેં કાલે ઠાસરા પોલીસ સ્ટેશનમાં સાંજના 4 વાગે ફરિયાદી આપી હતી. ત્યારે મને PSI બારોટ સાહેબે મને સારો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે જે આગળની કાર્યવાહી થશે તે અમે કરીશું. પણ આ બહુ નાનું કૌભાંડ નથી, આ કમસે કમ સરકારને 2-3 કરોડનું નુકસાન છે. આજુબાજુના બધા તળાવોમાંથી ખોટી રીતે અજુપુરા તથા ચેતરસુંબા ચંદાસર આજુબાજુના બધા તળાવોમાંથી માટી ખોટી રીતે રાત્રે તથા જ્યારે રજાના દિવસો શનિ રવિ હોય ત્યારે જ આ લોકો ગાડીઓ ચલાવી ડમ્ફરો દ્વારા ગમે તે ખેડૂતના ઊભા પાકમાં પણ ગાડીઓ નાખી અને દાદાગીરીથી વર્તન કરી અને ખોટી રીતે માટીનું વહન કરે છે. ચેતરસુંબા ગામે મારું ખેતર આવેલું હતું. ખેતરની અંદરથી બિનકાયદેસર રીતે માટીનું ભરાણ કરી અને લઈ જતા હતા. ખેડૂતે જ્યારે આયવાવાળાને રોક્યા ત્યારે આયવાવાળાએ ધાક ધમકી આલી, તમારાથી થાય કરી લો. સોજના 4 વાગે હું આવી અને ઠાસરા પોલીસ કેસ આપેલ છે ખેતરના વળતર માટે. ખેતરની અંદર મિનિમમ 10-15 લાખ રૂપિયાનું નુકસાન કર્યું છે મારા.